सूरत पोलिस प्रजा साथ सेतु बांधवा लोकदरबार आयोजन करू छे। तिरवराशा पटेल समाज की वाड़ी में लोकदरबार योजा जेमा अनेक अग्रणी हाजर था जेमा ट्राफिक की समस्या ने रजूआत कराई थी। सूरत में पोलिस प्रजा साथ सेतु बांधवा अने प्रजा मित्र बनवा लोक दरबार नुं आयोजन करे छे ज्यां पोलिस लोकोनी समस्या अंगे माहिती ले एना निराकरण नुं काम करे छे। त्यारे सूरत ना वराछा खाते आवेल पटेल समाज नी वाड़ी में लोक दरबार नुं आयोजन करायुं हतुं जेमां सूरत पोलिस ना जोन वन एसीपी तथा वराछा पीआई अने उद्योगपति द्वारा हीरा वेपारीओ जोड़ाया हता अने वराछा विस्तारना कायमी प्रश्न एवा ट्राफिक अंगे रजूआत कराई हती। બીજી વસ્તુ પોલીસ મિત્રોને પણ સારી ચોકી આપવામાં આવે પરમેનન્ટ, જેથી કરીને ગરમીના સમયમાં એ લોકોને ઘણું તકલીફ પડતી હોય અને છતાં પણ ફેરફાર ન થઈ શકે હોય તો દરેક ચોકીમાં એસી મુકાવડો, આ ખરેખર હકીકત છે। બીજો પ્રશ્ન છે, આ રોડ ઉપર આગળ જતા ચીકુવાડી આવે છે, ઘણા બધા અહીંયાના લોકો એ સાઈડ જ રહેતા હોય છે, ચીકુવાડી યોગીજો મોટા વરાછા અને સરખાણા જગાતનાકા વિસ્તારના રેસિડન્ટ લોકો અહીંયા વધારે છે, તો ત્યાં ફ્રૂટ માર્કેટનું દબાણ બહુ જ વધતું જાય છે એટલે આપણે કોઈનો ધંધો પણ નથી કરાવ, પણ એ લોકોને પાછળની સાઈડમાં ફ્રૂટ માર્કેટ આપેલી છે છતાં પણ એ લોકો ત્યાં ઊભા નથી રહેતા, તો મેં એસએમસી ઝોનલ જરીવાલા સાહેબને મેં વાત કરી હતી ટેલિફોનિક વાતચીત, તો એમણે મને એવું કીધું ત્યાં કોઈ પબ્લિક લેવા નથી જતું, તો મેં એમને એવું કીધું તમે વ્યવસ્થિત બોર્ડ મારી દો કે ફ્રૂટ માર્કેટ પાછળ ફેરવેલી છે તો બધા લોકો ત્યાં જાય, તો એના ઉપર તો એટલે એમણે એવું કીધું કે પોલીસવાળા લાલ આગ કરે ને તો એ લોકો ના ઊભા રહે, અમારું દબાણ તો અમે કરીને જતા રહીએ પાછા એ લોકો આવી જાય, તો એ પ્રશ્ને થોડુંક ધ્યાન આપવામાં આવે। અને સૌથી ગંભીર મુદ્દો છે કે સાંજે 6:30-9 વાગ્યા દરમિયાન જે ડાયમંડના લોકો બધા નીકળતા હોય છે ત્યારે ટ્રાફિક બહુ ભયંકર હોય છે કે જેને કંટ્રોલ કરવું કદાચ અનિવાર્ય કહી શકાય, એમાં પોલીસ મિત્રો સહકાર ઘણો આપે છે પણ છતાં પણ પબ્લિકમાં ફોર્સ જ એટલો હોય છે, પણ એ સમય દરમિયાન છે જે નો એન્ટ્રીના વાહનો હોય છે મોટા વાહનો એ 8 વાગે નીકળી જાય છે, જે હીરાબાગથી લઈને સીમાડા નાકા સુધી ભયંકર ટ્રાફિક કરે છે, એમાં લક્ઝરિયસ બસ પણ આવે છે અને એ લોકોનું ટ્રાફિક એટલું ભયંકર હોય છે અને જો ન કરે નારાયણને ક્યારેક કોઈ અકસ્માત પણ એના મોટા વાહનના હિસાબે એ ટ્રાફિકમાં થઈ શકે છે, એટલે એ પણ મારે કહેવાનું હતું। અને ચોથી વસ્તુ કે વરાછા વિસ્તારમાં વધારે ગુજરાતી પબ્લિક રહે છે, નોન ગુજરાતી પબ્લિક પણ ઘણું છે, તો જે લોકો મકાન માલિકો હોય છે જે ભાડે મિલકત આપતા હોય છે નોન ગુજરાતી લોકોને, હમણાં જ આપણે રિસન્ટલી કિસ્સો બની ગયો બધાને ખ્યાલ હશે, તો આપણે કોઈને ખરાબ નથી કહેતા, દરેક સમાજ દરેક લોકો સારા જ છે, પણ નોન ગુજરાતી લોકોનો ડેટાબેઝ પોલીસ ચોકીમાંથી 57 સોસાયટીમાં પ્રમુખશ્રીઓને દબાણ કરવામાં આવે વધુમાં વધુ કે ફરજિયાત આવે અને જો ત્યાં પછી પણ નીકળશે કોઈ તો મકાન માલિક એના જવાબદાર રહેશે, એટલે રેસિડન્ટ ઝોનમાં આ વસ્તુ ખાસ કરવાની જરૂર છે। અને છેલ્લું મેં હમણાં ફેસબુક લાઈવ કર્યું હતું તો એક ફેસબુક મિત્રએ મને કીધું છે કે બેનને તું ખાસ કહે છે કે ઝોન 1માં મહિલા માટે એકદમ સરસ આયોજન કાર્યક્રમ કરવાનો આવે, સ્પેશિયલી ઝોન 1ના બધા મહિલાઓને આમંત્રણ આપવામાં આવે અને મહિલાઓ। સુરતના વરાછામાં રોજે રોજ ટ્રાફિકની સમસ્યા વકરે છે અને લઈ લોકો ભારે હાલાકી અનુભવે છે, ત્યારે ટ્રાફિક પોલીસ ટ્રાફિકની સમસ્યાનું કામ નિરાકરણ આવે એવી માંગ લોકોએ કરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્ટિંગ ન્યૂઝ, સુરત।